શું તમે દુબઈની અંદર જવાનો પ્લાન કરી રહ્યા છો? તો તમારી પાસે પાસપોર્ટ હશે ને તો તમે દુબઈ આરામથી જઈ શકો છો, મારી સાથે પણ તમે જોડાઈ શકો છો. તો ચાલો મારી સાથે દુબઈની અંદર 60,000માં તમને ફૂલ મજા કરાવવાનો છું. ત્યાં આગળ ફરવાનું ખાવાનું બધું જ અંદર આવી ગયું છે. તો જોડાઈ જાઓ મારી સાથે, તમને એટલી બધી મજા આવશે. તમારા ફેમિલી સાથે તમે આવી શકો છો, તમારા પેરેન્ટ્સ સાથે પણ તમે આવી શકો છો, અથવા તમે લેડીઝને પણ સાથે એકલા મોકલી શકો છો બિંદાસથી, કોઈ ટેન્શન વગર. અને ખાસ જવાનું મેઇન કારણ એક જ છે કે આના પછી જ્યારે તહેવાર આવશે અને ત્યારે એના ભાવ સીધા વધી જતા હોય છે, એટલે અત્યારે બેસ્ટમાં બેસ્ટ આપણે 60,000માં લઈ જઈ રહ્યા છે. આના પછી કદાચ લાખેક રૂપિયા પણ થઈ જતા હોય છે, મેં એવું સાંભળ્યું છે. અત્યારે તમને હોટલ સસ્તી મળશે, ફ્લાઇટ સસ્તી મળશે, અને બધી જ વસ્તુ આપણે એ જ જગ્યાએ ઓછી જગ્યાને ઓછા માણસો સાથે આપણે ફરી શકશું. પછી જ્યારે તહેવાર આવે ને ત્યારે તમને ખબર છે કે ફૂલ ગર્દી હોય છે, એટલે આપણો વારો પણ નથી આવતો. ગુડ મોર્નિંગ. ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે દુબઈ બે વખત જઈ આવ્યા છો, તો અમારે પણ આ વખતે દુબઈ આવવું છે. તો ઘણા બધા મિત્રો જે બહેનો હોય, લેડીઝ હોય, કોઈ પણ હોય ને જેને દુબઈ આવવું હોય ને, તો આ વખતે હું છે ને એક ટૂર સાથે જોડાયેલો છું. અને ટૂરની અંદર કેટલા રૂપિયામાં લઈ જશે, શું શું આપણાને ત્યાં આગળ સુવિધા આપશે, બધી જ વાતો તમને જણાવીશ. અને એ પણ ક્યાં છું ખબર છે સાહેબ? રાજકોટની અંદર છું. કઈ જગ્યાએ છે બધી જ ડિટેલ્સમાં તમને જણાવીશ. આખે આખો વિડીયો જોજો, એમાં શું હશે શું નહીં, મારી સાથે જોડાઈ જજો દુબઈની અંદર. તો દુબઈમાં આપણે ક્યાં ક્યાં જવાના છે બધી જ માહિતી આપીશું. ચાલો, તમે જે જોઈ રહ્યા છો કે કેવી હોલીડેસ, કેમ છો ભાઈ? ફર્સ્ટ ક્લાસ કમલેશભાઈ, કેમ છો તમે? બસ એકદમ મજામાં છું. તમારો પરિચય આપી દેજો થોડો. કમલેશભાઈ, હું વિશાલ સંપત અને આ મારા વાઇફ કિંજલ સંપત, અમે બે કેવી હોલીડેસ ચલાવી રહ્યા છીએ. અચ્છા, એટલે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક પેકેજીસ હોય, વિઝા હોય, તમારે ફ્લાઇટ ટિકિટ્સ કરવી હોય, એમાં તમારે કોર્પોરેટ ટિકિટ છે કે બિઝનેસ ટ્રાવેલર્સ છે, લેઝર માટે ફરવા માટે જતા હોય લોકો, એ બધાની ટૂર્સ આપણે અહીંયાથી ગોઠવી દઈએ છીએ. એમાં હોટેલ બુકિંગ છે, ક્રુઝ બુકિંગ છે, વિઝાની કોઈ સર્વિસ જોતી હોય કે પછી ખાલી તમારે અહીંયાથી રાજકોટ, રાજકોટથી બોમ્બે એ ટિકિટ્સ જોતી હોય, કોઈ બી ટ્રાવેલ રિલેટેડ વસ્તુ હોય, એ આપણે આરામથી અહીંયા તમે એક ફોન કરશો અને ફોન ઉપર કામ પતાવી શકીએ એટલું આપણે કરી શકીએ છીએ. એટલે દુબઈની સફર સાથે સાથે તમે આ પણ કરી રહ્યા છો. દુબઈ કેટલા વર્ષનો તમારો અનુભવ છે એ પણ મને જણાવો. અમારું ટોટલ કમ્બાઈન્ડ એક્સપિરિયન્સ છે એમનું અને મારું કમ્બાઈન થઈને 22 વર્ષથી અમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. અચ્છા, અને 22 વર્ષ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સિવાય 5 વર્ષ હું પોતે દુબઈમાં રહેલો છું. અચ્છા, એટલે દુબઈ કોઈ ખાલી ગુચ્છી, ક્યાંય બી તમારે કોઈ બી હોટેલ હોય, કોઈ બી હોય, એ મને તમે નહીં કહો કે થોડુંક કહેશો એટલે મને આખે આખી દુબઈની બધી માહિતી હોય છે. અને ખાસ જે કહેવાય છે ને કે આપણા જીતુભાઈ, એમને ખાસ મને કીધું છે કે કમલેશભાઈ તમે આમની સાથે કામ કરજો, કારણ કે આમનો બહુ મોટો અનુભવ છે અને દુબઈમાં દરેક જગ્યાની અલગ અલગ જગ્યાઓ જાણે છે. અને બીજું મોટામાં મોટી વસ્તુ એ ખબર છે, આપણે ઓનલી ફોર 60,000 રૂપિયામાં દુબઈ લઈ જવામાં આવે છે. અને દુબઈમાં કેટલી વસ્તુ આવશે, શું શું આવશે, બધી વસ્તુ એમની સાથે આપણે જાણીએ. તમે દુબઈની અંદર અમને જ્યારે લઈ જવાના છો ત્યારે તમે 60,000માં કેટલી કેટલી વસ્તુ આવશે પહેલાં એ જણાવશો મને. એટલે કમલેશભાઈ, ફર્સ્ટ તો મને બહુ જ ખુશી થાય છે કે દુબઈથી તમને રેફરન્સ મળ્યું છે મારું, અને એ બહુ જ સારું છે. હવે દુબઈમાં આપણે 16 સપ્ટેમ્બરની ટૂર કરી છે. 16 સપ્ટેમ્બરે આપણે 2022 ટૂર છે, કેમ કે 2 વર્ષ પછી જોયો તો તકલીફ પડે. ના, 2022ની ટૂર છે. અને દુબઈની ટૂરમાં આપણે ટોટલ 5 રાત 6 દિવસની જે ટૂર કરી છે, એમાં ઇન્ક્લુઝન્સમાં હું તમને બ્રીફમાં સમજાવું તો ફ્લાઇટ, વિઝા, હોટેલ, જમવાનું સવાર અને સાંજનું, બ્રેકફાસ્ટ, ડિનર, એના સિવાય જેટલી ટિકિટ છે, એરપોર્ટથી ટ્રાન્સફર છે અને બાકી બધી વસ્તુ જે આપણે જરૂરિયાત ત્યાં પડે છે એ બધી ઓલ ઇન્ક્લુઝિવ હોય છે. એક બી છુપો ખર્ચ નથી આમાં. બરાબર છે, તમે કહો તો એક વાર હું ડે વાઇઝ આઇટનરી તમને સમજાવી દઉં. ડે વાઇઝ સમજાવજો. અને બીજી તમારી વાત અટકાવીશ કે ભાઈ મને જ્યાં ગમે છે, જ્યાં અમે વિડીયો બનાવ્યો છે, જ્યાં ગુજરાતી જમવાનું સારું, તો ત્યાં પણ તમે જમાડશો અમને? ડેફિનેટલી કમલેશભાઈ, તમારો વિડીયો છે એટલે જમવા ઉપર ખાસ ધ્યાન આપશો. ખાસ ખાસ તમારું જે કમલેશ મોદી આઈ એમ ફૂડી, રાઈટ, એ મેન છે. એટલે દુબઈમાં જે બેસ્ટ જગ્યા છે જમવાની અને ગુજરાતીઓને જે મજા આવે એવી જગ્યા ઉપર આપણે ડેફિનેટલી જશું.
એ જે બેસ્ટ રેસ્ટોરન્ટ્સ છે ત્યાંની એ આપણે ડેફિનેટલી આમાં કવર કરવાના છે. હવે આપણે ડે વાઇઝ તો જણાવી દેશો કે ભાઈ પહેલા દિવસથી માંડીને તમે કેટલું કેટલું કઈ જગ્યા ફરવા લઈ જશો. ડેફિનેટલી સમજાવી દઉં. એટલે 16 તારીખે આપણે છે ને વહેલી સવારે અમદાવાદથી ફ્લાઇટ હોય છે. અચ્છા. અમદાવાદથી વહેલી સવારે ફ્લાઇટ 4 વાગ્યાની હોય એટલે 6:30 વાગે આપણે પહોંચી જઈએ છીએ દુબઈ. અચ્છા. દુબઈ પહોંચી જઈ નોર્મલ આપણે બધી જગ્યાએ હોટેલનો ચેકિંગ ટાઈમ હોય છે એ 2 વાગે બપોરનું હોય છે. 2 વાગ્યાનું. એટલે આપણે બધાને ફેસિલિટી આપવા કે 6:30 પહોંચી ગયા, 7:30-8 વાગે આપણે એરપોર્ટ ઉપરથી નીકળ્યા, એના પછી આપણે એક સ્પેશિયલ બ્રેકફાસ્ટ અરેન્જ કરાવ્યું છે આપણા ટૂરમાં. તો એ બધાને બ્રેકફાસ્ટ કરાવી 11:30-11 સુધી હોટેલે લઈ જશે, 12:30-12 સુધી રૂમ મળે એવો પ્રયત્ન કરશે આપણે. બરાબર છે. અને એના પછી આપણે બધાને ચેકિન કરી આરામ કરાવીને સાંજના લામેર બીચ છે દુબઈમાં જે બહુ જ ફેમસ છે, નવું નવું ખુલ્યું છે, એમાં આપણે લઈ જશું બધાને. લામેર બીચ ઉપર 3-4 કલાક ભલે બધા મજા કરે, સ્વિમિંગ કરવી હોય સ્વિમિંગ કરી શકે છે. બરાબર છે. બાકી પાણીમાં રાઇડ્સ છે જે બી છે એ બધું ત્યાં કરી શકે છે. એના પછી આપણે રિટર્ન થતા વખતે મહારાજા ભોગમાં ડિનર કરાવશે. આપણે જે ફૂડની વાત થઈ તો મહારાજા ભોગ રેસ્ટોરન્ટમાં આપણે બેસ્ટ રેસ્ટોરન્ટ છે ગુજરાતીઓ માટે તો સૌથી સારી. અને એ ડિનર કરાવી અને આપણે પાછો આવી જઈએ છીએ હોટેલ. એના પછી વાળો જે દિવસ છે એમાં આપણે દુબઈની આખે આખી સિટી ટૂર કરી છે. બરાબર. સિટી ટૂરમાં બેસિક શું થતું હોય કે દુબઈના ફેમસ સ્પોટ છે જે બધા આપણે કે બુર્જ ખલીફા છે, લોકલ માર્કેટ છે ત્યાંની, ત્યાંનું જે મેઇન મસ્જિદ છે આપણે દુબઈમાં, બુર્જ અલ અરબ જે બીચ પાસે જે હોટેલ છે કે દુનિયાની ખાલી એક જ 7-સ્ટાર જે હોટેલ છે એનું ફોટોસ્ટોપ આપણે કરાવ્યું છે. એના સિવાય પછી આપણે આગળ જતા દુબઈ મોલ, દુબઈ ફ્રેમ એ બધા ટિકિટ્સ આપણે ઇન્ક્લુડેડ છે. જે દુબઈ ફ્રેમ છે કે બુર્જ ખલીફા છે બધાની ટિકિટ્સ આપણે આમાં અંદર આવેલી છે. હા, અલગથી 60,000 રૂપિયામાં બધે બધું ખર્ચો આવી ગયો છે. એમાં ત્યાં જઈને કોઈ બી એક્સ્ટ્રા વસ્તુ આપણે બુર્જ ખલીફા પતાવીને ડિનર કરાવી અને પછી આપણે પાછો હોટેલે આવી જઈએ છીએ. થર્ડ ડે સવારનો ટાઈમ થોડુંક ફ્રી રાખીએ છીએ આપણે, બીકોઝ 2 દિવસ થોડુંક હેક્ટિક થઈ જાય એટલે આરામથી ઉઠે બધા 10:30 વાગ્યા સુધી બ્રેકફાસ્ટ કરી લે, થોડું શોપિંગ, લોકલ માર્કેટ ફરવી હોય તો એ રીતે આપણે સેન્ટ્રલી લોકેટેડ હોટેલ છે આપણે, પ્રોપર બાર દુબઈ મીના બજારમાં હોટેલ છે તો વોકિંગ ડિસ્ટન્સમાં બધું મળી જાય એટલે કોઈને થોડું શોપિંગ વોપિંગ કરવું હોય કરી શકે છે. બરાબર. એના પછી 3:30 વાગે આપણે ડેઝર્ટ સફારી જાય છે. 3:30 વાગે. 3:30 વાગ્યાનો આપણો પિકઅપ હોય છે. 4x4 ટોયોટા લેન્ડ ક્રુઝર આવે છે, આપણે હોટેલ ઉપરથી પિક કરી જશે અને ડેઝર્ટ સફારી મજા માણવા માટે આપણે જાય છે. ઓકે. ડેઝર્ટ સફારીમાં ડ્યુન બેશિંગ સૌથી ફેમસ છે ત્યાંનું, સૌથી મજા આવે એવું છે. એના પછી કેમ્પમાં જાય ત્યાં આપણે ડિનર, બેલી ડાન્સ, ટનોરા ડાન્સ એવું બધું જે શોઝ હોય છે એ બધું પતાવી અને પાછું આપણે હોટેલે આવ્યું છે. એના પછી વાળા દિવસ થોડુંક વહેલું આપણે જાગવાનું છે બીકોઝ અબુધાબીની સિટી ટૂર છે. અચ્છા. અબુધાબી સિટી ટૂર માટે આપણે 8:30 વાગે નીકળી જાય સવારે, 9 વાગે મેક્સિમમ નીકળી જાય. તો મોસ્કના અંદર જોવા જેવી ઘણી બધી સારી સારી વસ્તુ છે. રિલિજનનું કોઈ જ એમાં આપણે ઓલું રાખતા નથી બીકોઝ બહુ બ્યુટિફુલ. હા, બધા રિલિજનવાળા જઈ શકે છે. આર્કિટેક્ચર એનું છે બહુ જ બ્યુટિફુલ છે. કાર્પેટથી લઈ ઝુમર લેશો તમે કોઈ બી વસ્તુ જોશો એકદમ એક વસ્તુ સિલેક્ટ કરીને નાખેલી છે. બરાબર. એ પતાવી પછી અબુધાબીની સિટી ટૂર કરી છે આપણે. એમાં એનું જે બીચ છે, મોટા મોટા હાઈ રાઈઝ બિલ્ડિંગ છે એ બધું જોઈ છે. ત્યાંથી ફરારી વર્લ્ડનો આપણે ફોટો સ્ટોપ લઈએ છીએ એટલે ફરારી વર્લ્ડ જે મોલમાં છે ત્યાં આપણે જશું. ત્યાં ફરારી આગળ એક મોડલ પડ્યું છે એના સાથે ફોટોગ્રાફ્સ અને પડાવી. ત્યાં ફ્રી વોક હોય છે કે અંદર પછી ચાર્જિસ હોય છે? અંદર જવાનું આપણે ફરારી વર્લ્ડ જ્યાં જાય છે ને ત્યાં સુધી ફ્રી ઓફ છે. એના પછીનું આગળનું જે છે ઇનકેસ કોઈને રાઇડ્સ કરવી છે કે કંઈ કરવું હોય તો એ આપણે અલગથી એની ટિકિટ પરચેસ કરવી પડે. 6,500 રૂપિયા આસપાસની ટિકિટ હોય છે. બરાબર. એટલે એ એક્સ્ટ્રા આપણે ઇનકેસ કરવું હોય તો કરવાનું પડે. એના સિવાય પછી આપણે અબુધાબીથી રિટર્ન થતા વખતે દુબઈ મરીના જે ન્યૂ દુબઈ કહેવાય છે જે મોટા મોટા ટાવર બધા જે છે ત્યાં આપણે ડાઉ ક્રુઝમાં 2 કલાકની રાઇડ હોય છે. એના પછી આપણે ડિનર ક્રુઝના અંદર જ હોય છે, ડિનર કરાવી અને પછી આપણે પાછો હોટેલે આવીએ. એમાં કોઈ ચાર્જિસ નથી? એમાં બી કોઈ જ ચાર્જિસ નથી. ડિનરનું, ટ્રાન્સફરનું બધું કોસ્ટ આપણા 60,000 નું પેકેજ છે એમાં ઇન્ક્લુડ થઈ ગયું છે. અચ્છા. પછી
એ રાત આપણે પતી ગઈ એના પછી નેક્સ્ટ ડે જે આપણો લાસ્ટ ડે છે ત્યાં હવે એ આખે આખું ટોટલ આપણે શોપિંગ માટે ફ્રી રાખ્યું છે બીકોઝ દુબઈ છે એટલે ગોલ્ડ ચોકલેટ પરફ્યુમ આ વસ્તુઓ એવી છે જે દુબઈ ગયા હોય ને ના લઈ આવે તો પોસિબલ નથી બધાને જવું જોઈએ હા લેવું છે ને એના દિવસ એક દિવસ ઓછું પડે છે જનરલી પણ એક દિવસ આખું આપણે આપી છીએ આમાં હવે ઇન કેસ આપણે ઓપ્શન રાખ્યો છે કે કોઈને શોપિંગ નથી કરવી ને એને કંઈ બીજી ટૂર રાઇડ કરવી છે તો એ બોલિવૂડ પાર્ક જવું છે કે એક્વા વેન્ચર જવું છે કે કોઈ બી બીજું પાર્ક કરવું છે તો એ અરેન્જમેન્ટ બી આપણે કરાવી દઈએ છીએ એનું જે એક્સ્ટ્રા કોસ્ટ થશે એ ત્યાં પે કરીને કરાવી શકે છે એમાં કોઈ જ વાંધો નથી બરાબર એના પછી વાળો દિવસ જે હશે એ આપણો લાસ્ટ ડે છે બ્રેકફાસ્ટ કરી આરામથી 12 વાગે ચેકઆઉટ કરી 1-1.5 વાગે આપણે એરપોર્ટ માટે નીકળી જઈએ છીએ અને પછી આપણે 5 વાગ્યાની ફ્લાઇટ છે જે 9:30 વાગે પાછો આપણે અમદાવાદ લેન્ડ થઈ જાય છે હવે મોટો 2-3 પ્રશ્નોનો મને જવાબ આપી દેજો કે દાખલા તરીકે અમદાવાદથી છે તો એ લોકોને ઇઝી પડશે તો બીજા કદાચ બહારથી હોય સુરતથી હોય મુંબઈથી હોય તો એ બધા માટે તમે કેવી રીતના એ લોકોની વ્યવસ્થા કરશો હવે કમલેશભાઈ એમાં એવું છે કે આપણે છે ને અમદાવાદથી એક સ્પેસિફિક નંબર ઓફ સીટ લીધેલી હોય છે અચ્છા એના સિવાય કોઈને બી સુરતથી જોડાવવું છે મુંબઈથી જોડાવવું છે કે રાજકોટથી ડાયરેક્ટ ફ્લાઇટ જોતી હોય એ કંઈ બી આપણે કરી શકીએ છીએ બધા સેમ ટાઈમે ત્યાં પહોંચે એવી રીતે આપણે વ્યવસ્થા કરી પણ સેમ ટાઈમ પહોંચવા માટે તો અમદાવાદથી જ જવું પડે અમદાવાદથી જવું પડે કાં તો 1-2 કલાકનો ડિફરન્સ હોય તો એનો જે પ્રાઇસ ડિફરન્સ છે તો એ પે કરવો પડે સપોઝ સુરતથી ગયા આપણે ઓલરેડી બ્લોકમાં ટિકિટ લીધેલી હોય એનાથી હાયર આવતી હોય તો પછી આપણે એનું જે પ્રાઇસ ડિફરન્સ છે એ આપણે એમને સ્પેસિફિક કહી દઈશું કે તમારે 1000 કે 2000 કે જે બી ડિફરન્સ આવતું હોય એ એમને આપી દેવાનું અને થઈ શકે છે એ પોસિબલ છે એમાં કોઈ જ વાંધો નથી અને બીજો એક પ્રશ્ન મારો એ જણાવી દો મને કે આજે આપણે લઈ જઈ રહ્યા છે તો કેવી રીતના લોકો આવી શકે કપલમાં આવી શકે કે છોકરાઓ આવી શકે કેવી રીતના આવી શકે હવે જનરલી છે ને આપણે ટૂર્સ હોય છે એ બધી સ્પેસિફિક કોઈ નથી હોતું બધા ફેમિલી કપલ્સ હોય છે ફેમિલીઝ હોય છે ઘણા બધા સિંગલ બી હોય છે જેમને આવવું હોય જેમને કંપની ના હોય સિંગલ જતા હોય તો એ લોકોને મોંઘું પડતું હોય અચ્છા તો એ રીતે શું થાય 2 સિંગલ લોકો હોય તો એને આપણે એક રૂમમાં શેર કરાવી શકીએ પણ પબ્લિક આપણે બહુ ડિસેન્ટ હશે એ પહેલાથી આપણે ચૂઝ કરીને પછી જ આપણે ટૂરમાં આવવા જઈએ બને ત્યાં સુધી ફેમિલી હોય તો બહુ જ ઓછું બને કે આપણે બધા સિંગલ વાળી ટૂર કરી જેમાં ફેમિલી હોય એમાં સિંગલ આપણે લેવાનું ઓછું પ્રિફર કરતો હોય બરાબર બીકોઝ એ ન્યુસેન્સ થાય કે કોઈને કમ્ફર્ટેબલ ના લાગે એવું આપણે ઓછું કરીએ છીએ સમજાઈ ગયું હવે એક રૂમની અંદર કેટલા જણા રોકાઈ શકે હવે ડિપેન્ડ કરે છે આપણે ફેમિલી છે તો એક રૂમમાં સપોઝ કપલ છે તો એક રૂમમાં 2 જણા છે ફેમિલી છે 3 જણાની તો પછી 3 જણા થઈ જાય રૂમમાં 4 જણા હોય કે 5 જણા હોય ને બધા એડલ્ટ છે તો પછી આપણે 2 રૂમ જ આપી છે તો પછી એમાં એક રૂમમાં 4 જણા નાખવાનો મતલબ નથી બનતો મતલબ નથી અને 12 વર્ષના ઉપર જે હશે એ બધા એડલ્ટમાં ગણાય એટલે એ આપણે 2 રૂમ જ નાના છોકરાઓની કેટલા સુધીની ટિકિટ થાય કે ફ્રી હોય કે શું હોય મને જણાવો હવે નાના છોકરાઓમાં એવું છે કે 2 વર્ષના નીચે જે છે જે ઇન્ફન્ટ કહેવાય છે એ લોકોની છે ને ખાલી ટેક્સીસ લાગે છે એટલે એ તમારો આખો પેકેજ 60,000 રૂપિયાનો હોય તો એનું વિઝાનું કોસ્ટ અને ટિકિટમાં જે ટેક્સીસ લાગતા હોય એ થાય એટલે 12-15 હજાર રૂપિયાનો ખર્ચો થાય એ લોકો બરાબર બાકી આપણે ફરવા લઈ જઈએ એનો કોઈ ખર્ચો નહીં આપણે ક્યાંય બી હોટલનું નહીં તમારે કોઈ બી સાઇટ સીનનું નહીં જમવાનું નહીં કોઈ બી ખર્ચો નથી વાહ એના પછી જે હોય છે એજ ગ્રુપ એ 2-7નું એજ ગ્રુપ છે અચ્છા એમાં હવે એ લોકોને બેડ સ્પેસિફિક ના જોતું હોય સેમ બેડમાં સૂઈ જતા હોય તો પછી આપણે હોટેલનું જે કોસ્ટ છે એ ઓછું થઈ જતું હોય એના સિવાય બાકી બધું સેમ રહે છે બીકોઝ 3 ઉપર હશે એ બધામાં સાઇટ સીનની ટિકિટ લાગતી હોય છે અને આ ટિકિટની અંદર આપણે વિઝા પણ આવી ગયા અને ઇન્સ્યોરન્સ પણ કોવિડનો પણ ઇન્સ્યોરન્સ આવી ગયો ફ્લાઇટ સાથે વિઝા આવી ગયા વિઝા સાથે કોવિડનો ઇન્સ્યોરન્સ જે આવે છે કોવિડનું હમણાં બહુ જ ચાલે છે તો કોવિડનો ઇન્સ્યોરન્સ આપણે આમાં આપી દીધું છે સાથે એટલે ઇન કેસ આપણે દુબઈ પહોંચ્યા અને કોરોનાથી કંઈ બી પ્રોબ્લેમ આપણને થયો તો એ આપણે ઇન્સ્યોરન્સમાં કવર કરી કવર થઈ શકે એવું નથી કે ત્યાં આપણે મૂકી દઈને પોતાના ખર્ચા કરવા પડે એવું જરૂર બીજું કે બપોરનું જમવાનું આમાં ઇન્ક્લુડ નથી ને બપોરના કમલેશભાઈ કેવું થતું હોય કે આપણે છે ને જનરલી ટૂર ઉપર હોય છીએ કોઈ બી ટૂર ઉપર જતો હોય તો સવારે જાય તો ઓલમોસ્ટ રાતના પાછા હોત વચમાં આપણે જે ગેપ આવતું હોય ને એમાં સ્નેક્સ બધા પોતાની રીતે કરી લે કે પછી આપણે નાસ્તો થોડો અહીંયાથી લઈ ગયા હોય તો એ સારું પડે છે નાસ્તો જે કંઈ પણ હોય તો બપોર માટેનો તમારે સૂકો નાસ્તો લઈ લેવો છે ડેફિનેટલી અહીંયાથી કોઈ પણ ટૂરમાં આવી રીતના જ હોય છે ને કે બપોરનો લગભગ નથી હોતો એટલે આપણે જેટલી બી ટૂર કરી છે એશિયાની યુએસની ઓસ્ટ્રેલિયાની કે કોઈ બી જાનનો એક જ મલેશિયા
બધા એમાં બ્રેકફાસ્ટ અને ડિનર બ્રેકફાસ્ટ સવારે આપે હટી હટીને ખાઈ લેવાનું એ તો જોરદાર ખાઈ જ લેવાનું બરોબર એ એમાં કોઈ ચાર્જિસ નથી એટલે કોઈ ચાર્જિસ નથી ને અનલિમિટેડ હોય છે જેટલું આપણે ખાઈ શકીએ ખાલી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખી કે આપણે બગાડ ના કરી જેટલું ખવાતું હોય જેટલું ખવાય એટલું ખાઈ અને બીજું કન્ટ્રી માટે સારું છે આપણે ત્યાં રિપ્રેઝન્ટ કરી છે આપણા કન્ટ્રી હા રાઈટ હવે એક બીજો પ્રશ્ન મારો એ છે કે અહીંથી આપણે જઈ રહ્યા છો તો આપણા પૈસા ચાલે કે ના ચાલે આપણા પૈસા ઘણી બધી જગ્યાએ ચાલે છે મીના બજાર છે તો એ આપણે ઇન્ડિયનથી જ ભરેલું છે ત્યાં ઇન્ડિયન પૈસા ચાલે છે તો આપણે કદાચ ન ચાલતા હોય તો આપણે શું કરવું જોઈએ ડોલર લઈ જવાનું કે દિરામ લઈ જવા જોઈએ જનરલી ડોલર અને દિરામ બે ચાલે છે ત્યાં ડોલર ઇનકેસ લઈ જાય તો આપણે ઘણીવાર રેટ્સ કેવા છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય ઘણીવાર ડોલર સસ્તા મળતો હોય તો ડોલર લઈ જવાય બાકી દિરામ લઈ જાઓ બાકી દિરામ અને ડોલર તમે ડોલર અહીંયાથી $100 લઈ જાઓ એટલે ફિક્સ તમારે 365 રૂપિયા ત્યાં દિરામ મળે જ છે $100 365 એ લોકોનો રેશિયો નક્કી જ છે એ નક્કી રેશિયો છે એ લોકોની ટ્રીટી છે એટલે આપણે કાંઈ બી ફ્લક્ચ્યુએશન ડોલર ને ઇન્ડિયન રૂપીઝ 100 થઈ જાય તો બી ત્યાંમાં કાંઈ જ ચેન્જ નહીં આવે હા વર્ષો કારણ કે એ લોકોએ નક્કી કરી કરાર કરેલો છે એ લોકોની ટ્રીટી છે બે ગવર્નમેન્ટની એટલે કાંઈ ચેન્જીસ નથી તો અહીંથી આપણે કેટલા રૂપિયા અંદાજિત લઈ જઈ શકીએ મોટા મોટો પ્રશ્ન એ છે એવો કે રેશિયો ખરો કે રૂપિયાનું કોઈ રેશિયો લીગલી તમે જોવો તો આપણે અહીંયાથી લઈ જઈ શકીએ છીએ કેશમાં લીધા હોય તો અરાઉન્ડ $3,000 સુધી લઈ જઈ શકીએ છીએ કેશમાં $3,000 કેશમાં લઈ જઈ શકીએ પછી આપણે ફોરેક્સ કાર્ડનો ઓપ્શન છે ફોરેક્સ કાર્ડ તમે અહીંયાથી ઇશ્યુ કરાવો તો એ 2 દિવસમાં ઇશ્યુ થઈ જાય અને એમાં આપણે $25,000 સુધીની લિમિટનું કાર્ડ લઈ જઈ શકીએ અને બીજો પ્રશ્ન મારો એ છે કે પાસપોર્ટ જરૂરી છે ને આમાં પાસપોર્ટ 100% જરૂરી છે પણ દુબઈ જવા માટે પાસપોર્ટ તમારો એક ફોટોગ્રાફ અને એના સિવાય પૈસા આ 3 P અમારે નક્કી હોય છે દુબઈમાં કે આ 3 વસ્તુ સાથે આપણે સૌથી ઇઝીએસ્ટ વિઝા છે ઇન્ડિયન્સ માટે કોઈને બી ઇન્ટરનેશનલ ફરવાનો સપનો હોય તો સૌથી ઇઝી ડેસ્ટિનેશન દુબઈ છે કે આ 3 જ વસ્તુ જોઈએ એમાં કાંઈ ડોક્યુમેન્ટેશન બેંક સ્ટેટમેન્ટ બીજું કાંઈ જ નથી જોતું આપણે ટોટલી આટલી વારમાં આપણે આ 3 વસ્તુથી વિઝા થઈ જાય છે બાકી ઘણી બધી કદાચ મેં મારા જો ભાઈ જેટલું મને ખબર હતી એટલે મેં બધું પૂછી લીધું છે હજુ તમારે જો કદાચ કંઈ પૂછવું હોય તો તમે જરૂરથી એમના ફોન ઉપર પૂછી શકો છો અને દુબઈ મારી સાથે આવો તમને ફૂલ મજા આવશે આપણે ટૂર પતી ગયા પછી આપણે ઓલમોસ્ટ 9 વાગ્યા સુધી તો એવરી ડે ફ્રી થઈ જાય પછી રાત્રે કદાચ અમારે ફરવું હોય તમે અમારી તમારી સુધી તમે આખી રાત ફરો તો કઈ વાંધો નથી સેફ કન્ટ્રી છે એટલે કોઈ જાતે કદાચ એકલા લેડીઝ પણ ફરે તો ત્યાં એના પેટમાં પાણી ના હાલે કોઈ જ તકલીફ નથી તમે અડધી રાતે 2 વાગે ટેક્સી કરીને આવો તો ના તમારે ટેક્સીમાં કોઈ છેતરવાનું છે મીટર વાળી ટેક્સી હોય છે બધું જ અને એકદમ સેફ તમે કોઈ બી ડ્રાઈવર હોય કોઈ બી હોય બધા GPS થી ચાલતી હોય ટેક્સી એટલે કોઈ ચિંતા નથી તમને એવું હોય કે દુબઈ ગયા ને સેફ નથી તો એવું જરાય નથી માઇન્ડ માંથી કાઢી નાખજો દુબઈ 100% સેફ છે બધા માટે લેડીઝ કિડ્સ કે જેન્ટ્સ કોઈ બી જતું હોય બહુ જ સેફ કન્ટ્રી છે ચલો થેન્ક યુ સો મચ તો મળીને અને તમને મળીને ખૂબ આનંદ થયો અને હું જરૂરથી જોડાઈ રહ્યો તો 16 તારીખે મારી સાથે જોડાઈ જાઓ તમને બધાને ફૂલ મોજ કરાવવાનો છું આ તો હતી નાની નાની ઇન્ફોર્મેશન હજુ પણ કદાચ તમારે કંઈ ઇન્ફોર્મેશન ઘટતી હોય તો જરૂરથી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો અને જે કંઈ માહિતી તમે લઈ શકો તો મારી સાથે જોડાઈ જાઓ દુબઈમાં ફૂલ મજા આવશે તો મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ આ મેં રણતે દિયા ધરતી દગતીએ હરિઓમ દસ્ય જય માતા દેવ જય મુનિ જૈન કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં મારી સાથે દુબઈ આવવાનું ભૂલતા નહીં તમને હું સાચે કહું દુબઈ એવો ડેસ્ટિનેશન છે કે તમે એકલા લેડીઝ હોય કે ખાલી તમારા પેરેન્ટ્સને એકલા મોકલાવ્યા હોય તોય ચિંતા તો બી ચિંતા નથી બીકોઝ આપણે સેટઅપ દુબઈમાં એવું છે કે ધ્યાન રાખવાવાળા લોકો બહુ છે પોતાના પેરેન્ટ્સ સમજીને એ લોકો કામ કરે મેં આ અનુભવ કર્યો છે એટલે કોઈ જ ઇશ્યુ નથી પ્લસ આખી ટીમ છે આપણી દુબઈમાં હા અને હું પણ છું ને ઘણા બધા રિલેટિવ્સ છે કોઈને ક્યાંય તકલીફ ક્યારે બી પડી તો ભાગીને ત્યાં આવી જશે અને બીજું મોટા મોટા હું પણ સુની યાર તમ તારે તમારા મમ્મી પપ્પાને હું સંભાળી જરાય ચિંતા ના કરતા મોકલી દેજો અથવા દીકરીઓ પણ આવતી હોય તોય ટેન્શન ના લેતા બિલકુલ જરાય ચિંતા ના કરતા તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.